સેવાલિયા હુસેની વિસ્તારના રહેવાસીઓ માટે ભમતું મોત. પાણીની ટાંકી જર્જરિત હાલતમાં, ટાંકી ગમે ત્યારે ધરાશાયી થઈ જવાના એંધા. ખેડા જિલ્લાના ઘરતેશ્વર તાલુકાના વડુ મથક સેવાલયના હુસેની સોસાયટીમાં આવેલ 1,60,000ની પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. ટાંકીના બીમ ખવાઈ ગયેલ છે અને છાંયડોના પોપડા પણ ઉખડી ગયા છે અને તેના સરિયા પણ દેખાઈ આવે છે, જેના કારણે ટાંકી ગમે ત્યારે ધારાશાયી થવાનો ભય રહેવાસીઓને સતાવી રહ્યો છે. આ ટાંકીની આસપાસ ઘણી વસ્તી વસવાટ કરે છે, જેથી તેઓને જીવનું જોખમ ઊભું થયેલું છે. આ ટાંકી ઘણા વર્ષો પહેલાં બનાવેલી છે, જેથી હાલ તેની આવરદા પૂરી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ ટાંકી તોડીને નવી ટાંકી બનાવવા માટે તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ છે, પણ તંત્ર દ્વારા હજુ કોઈ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જાણે તંત્ર કોઈ જાનહાનિ થવાની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આ અગાઉ પાણીની ટાંકીનો અમુક હિસ્સો તૂટી પડતા મોટી જાનહાનિ થવાનો કિસ્સો સામે આવ્યો હતો, ત્યારે તંત્ર દ્વારા સમયસર આ પાણીની ટાંકીને ધરાશાયી કરવામાં આવે અને મોટી જાનહાનિ ટળે તેવી માગણી હુસેની સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવી છે. રાકેશ મકવાણા, ZSTV, ખેડા. મારું નામ છે કાબિલ હુસેન છે. હું આ દરિયા સોસાયટીમાં રહું છું ને અમારા વિસ્તારમાં આ જે ટાંકી છે બહુ ટાઈમથી આવી હાલતમાં જ છે. એને કોઈ ના સુધાર છે, એના કોઈ પગલાં લે છે. બહુ ખરાબ પરિસ્થિતિમાં થઈ ગયેલી છે આ ટાંકી. જો તમને જોવાથી હવે આ વિડીયોમાં બી જોઈએ તો, એટલે તમારે અમને વિનંતી છે કે આની કોઈ ઉતારવાની વ્યવસ્થા કરો. બરાબર સાહેબ, એટલે અમારા જો આજુ બગલમાં ઘેરો બી છે, છોરા આવતા જતા રહે છે, જીનો જોખમ થાય ને સાહેબ. એટલે તમને અમારી અપેક્ષા છે કે આટલી થોડી અમારી